questions. જે વેપારમાં ઉત્પાદક પાસેથી મોટા પ્રમાણમાં માલનું ખરીદી કરવામાં આવે છે અને ગ્રાહક છૂટક વેપારીની જરૂરિયાત મુજબ નાના જથ્થામાં માલનું વેચાણ કરવામાં આવે છે તેને જથ્થાબંધ વેપાર કહેવામાં આવે છે. જથ્થાબંધ વેપારીએ ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલનું વેચાણ કરે છે. મોટા જથ્થાબંધ વેપારીએ છૂટક વેપારીને નાના જથ્થામાં માલનું વેચાણ કરે છે. છૂટક વેપારીએ ગ્રાહકને પસંદગી અનુસાર માલનું વેચાણ કરે છે. જો ઉત્પાદક અને જથ્થાબંધ વેપારી એ છૂટક વેપારી વચ્ચે કડી સમાન છે. છૂટક વેપારીએ ઉત્પાદકને અથવા જથ્થાબંધ વેપારીને જરૂરિયાત મુજબ જેવી કે બજારની સ્થિતિ, ગ્રાહકની પસંદગી, અભિરુચિ, ટેવ અંગેની જાણકારી હોય છે. તેથી તે જાણકારી જથ્થાબંધ વેપારીને આપે છે. જથ્થાબંધ વેપારીએ ઉત્પાદક સુધી પહોંચાડે છે. ઉત્પાદક તેમાં જરૂરી ફેરફારો કરી વસ્તુનું ઉત્પાદન કરે છે જેથી ઝડપી માલનું વેચાણ થઈ જાય છે.
જથ્થાબંધ વેપારી દ્વારા ઉત્પાદક અને જથ્થાબંધ વેપારીને વિવિધ છૂટક વેપારીને વિવિધ પ્રકારની સેવાઓ મળે છે. જથ્થાબંધ વેપારી દ્વારા બે પ્રકારના વેપારીને સેવાઓ આપવામાં આવે છે. એક ઉત્પાદકને મળતી સેવાઓ અને બીજી છૂટક વેપારીને મળતી સેવાઓ, જેમાંથી આજે આપણે ઉત્પાદકને મળતી સેવાઓ વિશે અભ્યાસ કરીશું. ઉત્પાદકને જથ્થાબંધ વેપારી દ્વારા સૌ પ્રથમ મોટા જથ્થામાં વર્દી કે ઓર્ડર મળવાની સેવા આપવામાં આવે છે. છૂટક વેપારીએ જથ્થાબંધ વેપારીને નાના નાના ઓર્ડરો આપતા હોય છે. જથ્થાબંધ વેપારીએ બધા ઓર્ડરો ભેગા કરીને એકી સાથે ઉત્પાદકને આપે છે. તેથી ઉત્પાદકે નાના જથ્થામાં ઓર્ડર મેળવવાનો રહેતો નથી. ઉદાહરણ તરીકે અલગ અલગ દુકાનોમાંથી અલગ અલગ જગ્યાએથી 10 સાબુ 20 સાબુના પેકેટ મંગાવવામાં આવે છે, તો જથ્થાબંધ વેપારીએ બધા પેકેટો એકી સંગાથે ઉત્પાદક પાસેથી મંગાવી લે છે. બજારની માહિતી. જથ્થાબંધ વેપારીએ છૂટક વેપારીને બધી માહિતીની ખબર હોય છે. ગ્રાહકોની જરૂરિયાત અંગે જેવી કે ફેશન, ટેવ, અભિરુચિ, પસંદગી વગેરેની જાણ હોય છે. છૂટક વેપારી આ જાણકારી જથ્થાબંધ વેપારીને આપે છે. જથ્થાબંધ વેપારી આ બધી માહિતી ઉત્પાદકને આપી દે છે. તેથી ઉત્પાદકે આ બધી માહિતી શોધવા જવી કે એકઠી કરવી પડતી નથી, જેથી ઉત્પાદકને બજારની માહિતી સરળતાથી મળી રહે છે. આથી જથ્થાબંધ વેપારીએ ઉત્પાદકને બજારની માહિતી આપે છે. જ્યારે આપણે કોઈ ઉત્પાદક પાસેથી માલ મંગાવી લઈએ છીએ ત્યારે
એ ઉત્પાદક પાસે માલ રહેતો નથી. ઉત્પાદક પાસેથી જથ્થાબંધ વેપારી માલ મંગાવી લે છે. તો ઉત્પાદકનો બધો માલ જથ્થાબંધ વેપારી પાસે આવી જાય છે. તેથી જથ્થાબંધ વેપારીએ માલનો ઉત્પાદકે માલનો સંગ્રહ કરવાનો પ્રશ્ન રહેતો નથી. જથ્થાબંધ વેપારીએ બધો પોતાનો માલ પોતાના ગોડાઉનમાં સંગ્રહ કરી રાખે છે. તેથી જથ્થાબંધ વેપારીએ ઉત્પાદકને માલનો સંગ્રહ કરવામાંથી મુક્તિ આપે છે. જ્યારે આપણે ઉત્પાદક પાસેથી માલ ખરીદી લે ત્યારે જથ્થાબંધ વેપારી પાસે આવી જાય છે. એ માલ બધો ગોડાઉનમાં સંગ્રહ કરી રાખે છે. એકવાર માલ ખરીદી લીધા પછી ઉત્પાદકે એ જોવાનું રહેતું નથી કે આ માલનું વેચાણ થશે નહીં થશે. માલ વેચાય તો પણ ને ના વેચાય તો પણ જથ્થાબંધ વેપારીની ચિંતા હોય છે. ઉત્પાદકે આ વસ્તુની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. જો માલ સંગ્રહ કરી રાખવામાં આવ્યો હોય તો તેનો બગાડ થાય, નાશ થાય વગેરે જેવા પ્રશ્નો ઉદ્ભવે તો તેનો નિકાલ જથ્થાબંધ વેપારીએ કરવાનો હોય છે. જથ્થાબંધ વેપારી દ્વારા મૂડીની છૂટ ઉત્પાદકને આપવામાં આવે છે. જ્યારે કોઈ વસ્તુનું બજારમાં ઉત્પાદન થાય અને તેની અછત સર્જાવાની હોય તો પહેલેથી જ એવી વાતો ફેલાઈ જાય છે જેનાથી જથ્થાબંધ વેપારીને ખબર પડે છે કે આ વખતે આ વસ્તુની અછત સર્જાવાની છે. ઉદાહરણ તરીકે બજારમાં મગફળીનું ઉત્પાદન કરવામાં આવે છે તો મગફળીની અછત સર્જાવાની એ વાતની ખબર જથ્થાબંધ વેપારીને ખબર પડે છે. તો જથ્થાબંધ વેપારીએ પહેલેથી જ ઉત્પાદકને જે મગફળીનું ઉત્પાદન કરતો હોય તે ઉત્પાદકને આપી દેશે. અમુક ટકા પૈસા એ ઉત્પાદકને આપી દેશે. જથ્થાબંધ વેપારી આવી રીતે અને ઉત્પાદકને કહેશે કે તમારે ત્યાં જેટલી મગફળીનું ઉત્પાદન થાય એ બધી જ મગફળી મને આપી દેજો. આવી રીતે મૂડીની છૂટ મળી રહે છે. છઠ્ઠા પ્રકારની સેવા જોખમોથી રક્ષણ છે. જ્યારે જથ્થાબંધ વેપારીએ બધો માલ સંગ્રહ ગોડાઉનમાં કરી રાખે છે ત્યારે માલનો નાશ થાય, આગ લાગે, માલ બળી જાય કે માલ ફૂટી જાય તે બધી જવાબદારી જથ્થાબંધ વેપારીની હોય છે. તો ઉત્પાદકને માલની વેચાણમાંથી મુક્તિ મળી માલની માલના જોખમોથી રક્ષણ મળી રહે છે. ઉત્પાદક અને જથ્થાબંધ વેપારી વચ્ચે ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી સમાન કોણ છે? સરસ. જથ્થાબંધ વેપારી
જથ્થાબંધ વેપારી એ માલનો સંગ્રહ ક્યાં કરે છે? ખૂબ જ સરસ. પ્રશ્ન એક, નીચેની ખાલી જગ્યામાં યોગ્ય જવાબ પૂરો. કાજલબેન તમે પહેલી ખાલી જગ્યામાં છો. પ્રશ્નનો જવાબ બીજી ખાલી જગ્યા હનીબેન તમે વાંચો. જવાબ કાજલબેન, ગોડામાં. ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે ખાલી જગ્યાને કડી સમાન છે. અંજલિબેન, જથ્થાબંધ વેપારી. ચોથી ખાલી જગ્યા નિશાબેન વાંચો. જથ્થાબંધ વેપારી ખાલી જગ્યા પ્રકારના વેપારથી નાના જથ્થામાં માલો વેચાણ કરે છે. જવાબ હનીબેન, છૂટક વેપારી. છૂટક વેપારી. જથ્થાબંધ વેપારી દ્વારા ગ્રાહક ઉત્પાદકને ખાલી જગ્યા પ્રકારની સેવા મળે છે. અંજલિબેન, છૂટક વેપારી. સાચો જવાબ છૂટક વેપારી. બધા લોકો. પ્રશ્ન બે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જો વિધાન ખરું હોય તો સામે ખરાની નિશાની અને જો વિધાન ખોટું હોય તો ચોકડીની નિશાની દ્વારા આપેલા ચોરસ ખાનામાં જણાવો. પહેલું વિધાન કોણ વાંચશે? નિશાબેન. આ વિધાન સાચું છે કે ખોટું? ઉત્પાદકને માલનો સંગ્રહ કરવો પડે છે. જથ્થાબંધ વેપારી ઉત્પાદકને 6 પ્રકારની સેવા પૂરી પાડે છે. છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી ગ્રાહકની માહિતી ઉત્પાદક સુધી પહોંચાડે છે. અંજલિ, ઉત્પાદકને વેચાણની ચિંતામાંથી મુક્તિ મળતી નથી. બધા સ્વાધ્યાય પોતાના નોટમાં લખી લો. જથ્થાબંધ વેપારી વિશે ટૂંક નોંધ લખો. સમગ્ર પાઠ દરમિયાન જે તમે મને સાથ સહકાર આપ્યો તે બદલ તમારો આભાર.